હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે પવનો ફૂંકાશે ડીસામાં પાંચ શ્રમિકોને ગુંગળામણની અસર પહોંચી છે સારવાર દરમિયાન ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે પેપર લીકના કુવામાં

દોડધામ મચી ગઈ હતી એક મજૂર જે આ પેપર મિલમાં હતો તેને ગુમડામણ થતા ચાર મજૂરો પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને આમ પાંચ મજૂરો આ ગુમળામણનો ભોગ બન્યા હતા અને તે દરમિયાન એકસો આઠ અને ફાયર ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને આ જે મજૂરો હતા તેમને કુવામાંથી બહાર નીકળવામાં આવ્યા હતા અને તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે ત્યારે બે મજૂરોની હાલત અત્યારે પણ ગંભીર જોવા મળી રહી છે

ત્યારે ઋષિ ને જે છે કોટા ખાતે આવેલું છે સ્વામિનારાયણ મંદિર છે તેની જે દાનની રકમ છે તે નાસિક ખાતેનું જે મંદિર છે ત્યાં મોકલવા માટેનું કામ મળ્યું હતું ત્યારે ઋષિ આરોઠે જે બે કરોડ રૂપિયા છે તે એક મંદિરેથી બીજા મંદિરે મોકલવાની જગ્યાએ બારોબાર જે છે તે આંગળીયા મારફતે પોતાના ઘરે મોકલાવી દીધા હતા અને બારોબાર રૂપિયા જે છે તે ચાઉ કરી દીધા હતા આ ગુનામાં ઋષિ આરોતીની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તે જામીન પર સૂચ્યો હતો અને ફરાર થઈ ગયો હતો એ દરમિયાન ઋષિ આરોતિ વિરુદ્ધ અન્ય જે ફરિયાદો છે ઢગાઈની તે દાખલ કરવામાં આવી હતી જેના કારણે જે એસઓજી ની ટીમ છે તે છેલ્લા ઘણા સમયથી ઋષિ આરોતીને જે હોટેલ છે તેમાંથી ઋષિ જે છે તેને ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ જયારે બે કરોડ ની જયારે સગાઈ વાત હતી ત્યારે સાહીઠ લાખ નો હિસાબ મેળવવા માટે અત્યારે રીષી ની પૂછપરછ જે છે કે એસઓજી દ્વારા કરવામાં આવશે જી હાર્દિક આભાર માહિતી બદલ તો વડોદરામાં લોનના નામે કરોડોની કમલેશ ગુપ્તા ફાઇનાન્સ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો ચોત્રીસ ગ્રાહકોના નામે સાત સિત્તેર કરોડની લોન લઈ લીધી હતી અને ફરાર થતો હતો પોલીસે અલકાપુર વિસ્તારમાંથી બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે હવે વાત મહાસંગ્રામની તો મુખ્યમંત્રીએ ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા

એક સીટ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે દિલ્હી સૌથી પહેલી સીટ આપણી ગુજરાતથી પહોંચી આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે

આમ કરે એનું નામ કાર્યાલય એનું શબ્દ એને જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ આલય આ આપણું આ ભાજપનું કાર્યાલય છે મારા ઘર વાળી અત્યાર એક લાખ કપ ચા બધા પીવડાવીએ છે કેટલી એક લાખ કપ સમજી લેજો અને કોઈ ભેદભાવ નહીં મુસલમાન હોય ભલે વોટ નાખતા હોય પણ જ્યારે મારા ઘેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે સોફા સેટ મારો વીસ જણા બેસી શકે ત્યાં બધા બેસાને કોઈ ચા પાણી વગર ન જાય કે હું મંત્રી રહ્યો વીસ વર્ષ વીસ વર્ષમાં લગભગ બે પાંચ દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી રોજ રાતે દસ વાગે અગિયાર વાગે પણ ગાડી લઈને કડી જવાનું પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય ધારાસભ્ય સી કે રાહુલજીને કાર્યકરો સલાહ મતદારોના સંપર્કની કામગીરી પર ભાર મૂકવો પાંચ લાખની લીડ માટે કામે લાગવા માટે સલાહ આપી દરરોજ દસ દસ મતદારોનો સંપર્ક કરવા માટે સલાહ આપી સ્વાગત અને છે 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 સંપર્ક કરે તો તો તમારા આવે એટલે હવે રહ્યા રહ્યા બાકી આજે તારીખ મતદારોનો લોકસભા ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ઉતરશે કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા ગાંધી આવશે ગુજરાત વલસાડ કોંગ્રેસ બેઠકના ઉમેદવાર અનંત પટેલ કરશે પ્રચાર

ચૂંટણી આડે હવે થોડાક જ દિવસો બાકી છે તો ભાજપ દ્વારા પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા કેસરી દેવસી ચાલા તારા સભ્ય કાંતી અમૃત્યા સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિનોદ ચાવડાએ દસ વર્ષના સંસ્મરણો વાગોળી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો મોરબી વિધાનસભા પણ એક નહીં પણ સવા લાખથી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારનો અહીંયા આયોજન અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને અમારા પ્રમુખ શ્રી રણછોડભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જે ઉત્સાહ જોઈ રહ્યો છે મોરબીની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક મતદાન કરાવીને લીડ અપાવશે એમાં ગેરંટી હતી કે બે હજાર વિકસિત ભારત બનાવવા

નરેન્દ્રભાઈ જેવા સક્ષમ અને આપણા ગૌરવ કહી શકાય ગુજરાતનું દેશનું ગૌરવ કહી શકાય એમને દેશનું સુકાન સોંપવાની વાત હતી બીજું મેં કશું વાણી વિલાસ કરેલો જ નથી છતાં પણ કોઈને મારા બોલવાથી કાંઈ પણ નારાજગી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું ભૂપત ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ફરિયાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફરિયાદ કરી છે ભાયાણી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખાયો

તો જાહેર સાહેબ આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું ટેન્ડર થઈ ગયું છે પરિપત્ર ખાલી લેવા લો જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતા ને પણ સબચિજ ગામણ યાદ કરવાની તાકાત પણ અમારા રાખશે પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે ખાસ કરી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે આ વખતે પણ પરેશ ધાનાણી આગવી રીતે પ્રચાર કરતા દેખાયા જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા ધાનાણી હીરા ઘસતા હોય એવો એક વીડિયો વાયરલ થયો છે ગુજરાતના આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈ ઇપીકની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડીયક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ ત્રણ લાખ કરતા વધુ મતદારો નોંધાયા છે તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા નવસો મતદારો નોંધાયા છે બાવીસ એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ આંદોલન પાર્ટ ટુમાં હવે ધર્મ સહારો આજથી ધર્મ ધર્મરથ ધર્મ નીકળશે રાજપૂત સમાજ તેર થી ચૌદ જિલ્લાઓમાં આ રથ કાઢશે ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કાઢશે ધર્મરથ યાત્રા કચ્છના આશાપુરા માતાના મઢથી યાત્રા કાઢશે તો બનાસકાંઠામાં અંબાજીથી ધર્મરથ યાત્રા કાઢવાનું આયોજન કરાવવું છે વિવિધ જિલ્લાઓમાં છ થી સાત દિવસ સુધી આ રથયાત્રા ફરશે વધુને વધુ ક્ષત્રિય સવાજ જોડાય તેવા પ્રયાસો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે એની આ બાબતને ધ્યાને લઈ અમે ધર્મરથ અમારા દરેક માતાજી માતાજીના નામથી ભાવનગરની અંદર ખોડિયારથી નીકળશે એવી જ રીતે ચોટીલા ચામુંડમાંથી નીકળશે ધામા જે છે ત્યાંથી નીકળશે એવી જ રીતે ધામથી નીકળશે રાજકોટ પણ આશાપુરા ધામથી નીકળશે એવી જ રીતે અંબાજીથી પણ નીકળશે અલગ અલગ આ તમામ જે જગ્યાઓથી રથ નીકળવાના છે દરેક આ જાગૃતિ અભિયાન રૂપી આ કાર્યક્રમ છે એની અંદર લોકો જોડાય અમે તો ક્ષત્રિય તો છીએ જ આની અંદર પણ લોકો જોડાય જાગૃત બને અને ખરેખર એમની સત્ય વાત છે એમનો દુઃખ છે એ જાહેર કરે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર હવે ગરમી બતાવશે પોતાનો મિજાજ બેથી 3 ડિગ્રી તાપમાન વધવાના આંધાણની હવામાન વિભાગની આગાહી દિશાની પેપર મિલમાં દુર્ઘટના કૂવામાં કામ કરતા પાંચ શ્રમિકોનો શ્વાસ નોંધાયો ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત પોરબંદરમાં જમીનમાંથી મળેલા કંકાલનો નો ખુલ્યો ભેદ વર્ષો પહેલા કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો આડા સંબંધોમાં કરાઈ હતી હત્યા